હું લઈને આવ્યો છું એક થવાની છે એની વાત સમજી થમનેલમાં તમને બતાય છે આજે આપણે વાત કરવાની છે આસિસ્ટન્ટ પ્રોફેસર અધ્યાપક સહાયકની જે ભરતી થવાની છે એની તો સાતસો જેટલી જગ્યા છે તો આના માટે શું ક્વોલિફિકેશન છે કઈ કઈ જગ્યા છે એની તમામ વાત આ વિડીયોમાં કરવાના છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ ઠોકવાનું ન ભૂલતા તો ચાલો શરૂઆત કરીએ મિત્રો યાદ રાખજો પ્રોફેસર અધ્યાપક ભરતી સાતસો એસી જેટલી જગ્યાઓ છે આમાં મિત્રો કઈ કઈ જગ્યાઓ છે એની ડીપમાં વાત કરીએ અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પીડીએફની પણ અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ નીચે આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરનું આ જે નોટિફિકેશન છે એ તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન કરવાની તમામ ડિટેલની વાત કરી છે કઈ કઈ રીતે વાત કરવાની છે કઈ કઈ રીતે તમારે એપ્લિકેશન કરવાની છે તમે નેટ સ્લેટ જી સેટ ક્લિયર હોવા જોઈએ અથવા તો પીએચડીમાં એન્ટ્રન્સ શરૂ હોવી જોઈએ તમારી શૈક્ષણિક લાયકાતની વાત કરેલી છે કોલેજોના અધ્યાપક સહાયક તરીકે તમારે રહેવાનું છે તો આ નોટિફિકેશન બહુ ડીપમાં છે તમે શાંતિથી વાંચી લેજો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે પગાર ધોરણ તમને જે બહુ ગમે છે એની વાત કરી લઈએ કે તમારું પગાર ધોરણ કેટલું રહેશે બરાબર તમારું પગાર ધોરણ તમે જોઈ શકો છો આટલાની આજુબાજુ રહી શકે છે મિત્રોમાં પસંદગી કઈ રીતે થાય તો તમારી સ્નાતક કક્ષા બરાબર સ્નાતક કક્ષાના ગુણભાર આધારિત આટકાવરી મતલબ કે તમારું સિલેક્શન થઈ શકે અનુસ્નાતક કક્ષા અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી એમ ફિલ્ અથવા પીએચડીની ડિગ્રી યુજીસી નેટની ડિગ્રી સંશોધન અંગેનું પ્રકાશન અને શૈક્ષણિક પોસ્ટ ડોક્ટર અનુભવ ડોક્ટરલ અનુભવ તો આ બધાનો આ બધાનો મિત્રો ધ્યાન રાખજો અને અવોર્ડ્સ કેટલા મળેલા છે એ બધાનો સરવાળો કરીને તમારી જે માર્ક બને છે એના થ્રુ તમારું સિલેક્શન થઈ શકતું હોય છે મિત્રો આમાં કઈ કઈ જગ્યા છે એની ડાયરેક્ટ આપણે વાત કરી લઈએ અને એ પહેલાં તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઇક કરી નાખજો મિત્રો ઇંગ્લિશમાં ફિલોસોફી ઇકોનોમિક્સ જીઓગ્રાફી ઇન્ડિયન કલ્ચર પોલિટિકલ સાયન્સ કોમર્સમાં અકાઉન્ટન્સી બે બેન્કિંગ બિઝનેસ મેનેજમેન્ટ ટેક્સટાઇલ કોચિંગ આ બધા જમાં મિત્રો તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ છે નાની નાની મોટી મોટી અને આમાં તમને કેટેગરી વાઇઝ જગ્યા પણ આપેલી છે જે તમે ડીપમાં શાંતિથી વાંચી શકશો તો આ વિડીયો ગયો હોય લાઇક શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ જસ્ટ ફોર નોટિફિકેશન માટે હું તમારી સમક્ષ આવ્યો તો આ નાનો એવો વિડીયો લઈને